વેલકમ ટુ ચેતુસ કિચન. આજે આપણે બનાવીશું બ્રેડના ગુલાબજાંબુ. તો એના માટે આપણે અહીંયા 10 બ્રેડ લઈ લીધી છે અને અહીંયા 1.5 કપ જેટલી ખાંડ, એટલે કે આ એક આ વાટકી 1.5 વાટકી આપણે અહીંયા ખાંડ લીધેલી છે. તમે કપનો માપ લો કે વાટકીનો ગમે તે માપ કરી શકો છો. તો મેં અહીંયા વાટકીનો માપ લીધેલો છે, તો 1.5 વાટકી જેટલી અહીંયા ખાંડ લીધેલી છે. અને અહીંયા આ જે આપણે બ્રેડ ક્રમ્સ બનાવશું એનાથી લોટ બાંધવા માટે અહીંયા દૂધ લીધેલું છે અને મિલ્ક પાવડર, જે ડેરી વ્હાઈટનું જે નાનું પાઉચ આવે છે એક આખું પાઉચ આપણે અહીંયા લઈ લીધું છે. જે દૂધનું મિલ્ક પાવડરનું જે પેકેટ આવે છે એ મેં નાનું લીધું છે, 10 રૂપિયાવાળું એ લીધું છે. અને અહીંયા 8 થી 10 એલચીનો ભૂકો કરી લીધો છે. તો ચાલો આપણે બ્રેડના ગુલાબજાંબુ બનાવવાની શરૂઆત કરીશું. અને અહીંયા આપણે ચાસણી માટે પાણી લીધેલું છે અને તળવા માટે અહીંયા તેલ લીધું છે. તો પહેલાં આપણે બ્રેડની બધી સાઈડમાંથી આજે મરૂન ભાગ હોય એ કાઢી નાખવાનો, એટલે કે કોર કાઢવાની. બ્રેડની આપણે જે કોર હોય એને કાઢી લેવાની, એને ફેંકવાની નથી. આપણે એમાંથી બ્રેડ ક્રમ્સ તૈયાર કરીશું. તો બધી આવી જ રીતે બ્રેડમાંથી આપણે આ કોર કાઢી લેવાની છે, ફરતી કોર કાઢી લેવાની. અને એક મિક્સર જાર લેશું આપણે અને આ બ્રેડના આપણાની અંદર ટુકડા કરીને ઉમેરી દઈશું આવી રીતે. આપણે બ્રેડનો ભૂકો તૈયાર કરવાનો છે. આવી જ રીતે બધી બ્રેડની કિનારીઓ, એટલે કે કિનારી કાઢી અને આવી રીતે મિક્સર જારની અંદર આપણે ભૂકો તૈયાર કરશું. તો અહીંયા આપણે બ્રેડનો ભૂકો તૈયાર થઈ ગયો છે, તો એક વાસણમાં આપણે લઈ લેશું. આવો મસ્ત આપણે બ્રેડનો ભૂકો તૈયાર કરી લેવાનો. અહીંયા આપણે બ્રેડનો ભૂકો તૈયાર કરી લીધો છે અને સાઈડ ઉપર રાખશું. અને હવે આપણે સાઈડ ઉપર ચાસણી પણ થાવા રાખી દઈશું. આપણે 1.5 વાટકી આપણે ખાંડ લીધેલી, એટલે 1.5 વાટકી આપણે અહીંયા પાણી ઉમેરીશું. અને અંદર ખાંડને પણ ઉમેરી દઈશું. સાઈડ ઉપર આપણે ચાસણી થવા રાખી દીધી છે, આપણે આમ હલાવતા રહીશું. હવે આ ચાસણીને આપણે મધ જેવી બનાવવાની છે, એટલે કે તેલ જેવી ચીકણી ચીકણી એવી ચાસણી આને આપણે તૈયાર કરવાની છે. આને એક તાર કે બે તાર કોઈ એવી ચાસણી આની તૈયાર કરવાની નથી. સાઈડ ઉપર ચાસણી તૈયાર થતી રહેશે ત્યાં સુધીમાં આપણે આ આનો લોટ, એટલે કે લોટ બાંધી લઈએ. આપણે મિલ્ક પાવડર આમાં ઉમેરી દઈશું અને એલચી પાવડર આમાં જ ઉમેરશું, એટલે મસ્ત એવો સ્વાદ આવશે. ઘણા એવું કરે છે કે જે ચાસણી તૈયાર કરે છે ને એમાં એલચી ઉમેરે છે, એની જગ્યાએ તમે આમાં એલચી ઉમેરશો ને તો આનો સ્વાદ મસ્ત એવો એલચીનો આવશે. મને એલચીનો સ્વાદ બહુ ફાવે એટલે હું આની અંદર ઉમેરું છું. તો પહેલાં આપણે મિક્સ કરી લઈશું. અને આપણે રોટલીની જેમ એકદમ કહણીને નથી બાંધવાનો, એકદમ પોલા પોલા હાથે આનો લોટ બાંધવાનો છે. દૂધ ઉમેરતા જશું થોડું થોડું. દૂધ એવું લેવાનું સાવ ઠંડુ પણ નહીં અને ગરમ પણ નહીં, રૂમ ટેમ્પરેચર ઉપર હોય એવું આપણે દૂધ અહીંયા લેવાનું છે. હળવા હાથે આપણે એને લોટ બાંધવાનો છે, એકદમ મસળવાનો નહીં. જેમ આપણે રોટલીનો લોટ બાંધતા હોય મસળી મસળી એવી રીતે નહીં, માત્ર આ ભેગો થઈ જવો જોઈએ એવી રીતે આ લોટને આપણે બાંધવાનો છે. હવે આપણાને 15 મિનિટ સુધી આને રેસ્ટ થવા દેવાનો છે. આમ આપણે હલાવતા રહીશું. એ આપણે સાઈડ ઉપર લોટ પણ બાંધી દીધો છે, આપણો લોટ રેસ્ટ કરે ત્યાં સુધીમાં આપણે ચાસણી તૈયાર કરી લેશું. અહીંયા આપણે લોટ બાંધવામાં આપણે 1 વાટકી જેટલા દૂધની જરૂર પડેલી છે,
મેં બે વાટકી દૂધ લીધું હતું પણ એક વાટકી આપણે દૂધ જોયેલું છે લોટ બાંધવામાં, જે આપણે બ્રેડનો ભૂકો કરીને લોટ બાંધ્યો એનામાં. અહીં આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે. હાથમાં લઈને આપણે જોયું તો જો તેલ જેવું ચીકણું ચીકણું આપણા હાથની અંદર એવું લાગવું જોઈએ. જો નજીકથી બતાવું, આપણા હાથ તેલવાળા હોય એવું લાગવું જોઈએ, એવી ચાસણી આપણે તૈયાર કરવાની. તમે આમ હાથેથી ટચ કરો તો તમને એવું લાગે કે આપણે મધ હાથમાં લીધું એવું ચીકણી આ ચાસણી તૈયાર કરવાની. હવે આને સાઈડ ઉપર આપણે રાખી દઈએ. અહીં આપણે બ્રેડનો લોટ બાંધીને રાખ્યો તો એને 15 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણાના જાંબુ તૈયાર કરી લઈશું. સાઈડ ઉપર આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું છે, તમે ઘીમાં પણ તળી શકો. આપણે બધા એક સરખા ગુલાબજાંબુ થાય ને એના માટે આપણે એક ચમચી લીધી છે. એમાં આપણે આવી રીતે થોડોક તેલવાળો હાથ કરી લઈશું, તેલ કે ઘીવાળો, એટલે આપણા હાથમાં ચોટે નહીં. આવી રીતે આપણે બધા ગોળ જાંબુને તૈયાર કરી લેવાના છે. એક સરખા થાય બધું. તમે આ આવી ચમચી કે કંઈ તમારી પાસે હોય એનાથી આપણે લૂવો લેવાનો, એટલે એક સરખા બધા જાંબુ આપણે તૈયાર થાય. આવી જ રીતે આપણે બધા જાંબુને તૈયાર કરવાના છે. અને તમારે સ્ટફિંગવાળા જાંબુ તૈયાર કરવા હોય ને તો એકદમ કોકોનટ, એટલે કે જે નાળિયેરનો સાવ ઝીણો ભૂકો આવે ને એ ઝીણો ભૂકો, કાજુ બદામની કતરણ, સેજ એવું તમે કલર, ફૂડ કલર, અને થોડું દૂધ અથવા તો મલાઈ ઉમેરી અને એનું સ્ટફિંગ તૈયાર હોય, એક ચમચી જેટલી ખાંડ ઉમેરીને સ્ટફિંગ તૈયાર કરી અને એના વચ્ચે તમે સ્ટફિંગવાળા જાંબુ પણ તૈયાર કરી શકો. તમને એવા ભાવતા હોય તો તમે એમ પણ કરી શકો. તો આવી જ રીતે આપણે બધા જાંબુને તૈયાર કરી લેવાના છે. અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે જાંબુ ઉમેરી જોશું. તો અહીંયા બસ આપણે આવું જ તેલ ગરમ કરવાનું, પહેલાં જાંબુ ઉમેરી દેવાના અને પછી આપણે તેલને, એટલે કે ગેસને થોડો ધીમો કરી નાખવાનો, મીડિયમ આંચ ઉપર કરી લેવાનો. થોડી વાર પછી આપણે એની સાઈડ ચેન્જ કરવાની, નહીતર એ તૂટી જાય. આવી રીતે આપણે ફેરવતા ફેરવતા તળી લેવાના છે. સાવ ગેસ આપણે ધીમો પણ નક્કી કરી નાખવાનો. જો સાવ ધીમો ગેસ કરી નાખશું ને તો અહીંયા આપણે બ્રેડથી જાંબુ બનાવીએ છીએ તો બ્રેડ તેલ પકડી લેશે એકદમ. ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે આને જાંબુને તળવાના છે. ગોલ્ડન બ્રાઉન કલરના જાંબુ તળાઈ ગયા છે, એટલે કે થોડા લાલ એવા થઈ જવા જોઈએ. અહીંયા તળાઈ ગયા છે તો આપણે કાઢી લેશું. આવી જ રીતે જે બાકીના જાંબુ છે એ પણ ધરી લેશું. ઓચિંતાના આપણા ઘરે મહેમાન હોય ને કાંઈ મિષ્ટાન મહેમાન આવ્યા હોય ને કાંઈ મિષ્ટાન ઘરમાં ન હોય ને બહારે જવાનો સમય ન હોય લેવા જવાનો, અને બ્રેડ તો આપણા ઘરમાં પડી જ હોય તો ફટાફટ આપણે આ ગુલાબજાંબુ આપણા ઘરની અંદર બની જાય છે. અહીંયા આપણી ચાસણી થોડી ઠંડી થઈ ગઈ છે, એટલે ચાસણી થોડી સતપ હોવી જોઈએ, આપણે આંગળી અંદર બોળી શકીએ એટલી સતપ હોવી જોઈએ, અને પછી જ આપણે જાંબુને એમાં ઉમેરવાના. તો આપણે હજી આપણે થોડી ઠંડી છે, આપણે આંગળીથી આમ ટચ કરી શકીએ ને એટલી ગરમ કરવાની.
તો અહીંયા આપણી સતપ સતપ આંગળી બોળી શકે એવી ચાસણી તૈયાર ગરમ થઈ ગઈ છે, એટલે હવે આપણે આમાં જાંબુને ઉમેરી દેવાના છે. તો થોડી વાર આપણે આમાં રહેવા દેશું, ફ્રીજમાં એકદમ ઠંડા થઈ જાય પછી આપણે આમાં સર્વ કરશું. એ ચાસણી પકડી લઈ પછી આપણે એને સર્વ કરશું. તો અહીંયા આપણા જાંબુ તૈયાર થઈ ગયા છે. તો તૈયાર છે અહીંયા આપણા બ્રેડના ગુલાબજાંબુ. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવતા ભૂલતા નહીં, અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.